Hello students, today we learn standard 8 English second language, your unit number 1, Q first question, activity 4, which is entitled as fast finger first. See, it's a type of a dialogue. कोई डायलॉग आपे होय एवी रीते आपणने आपेलू छे. Vikas says, आ जे says छे एनो मीनिंग मैं लास्ट वीडियो मां तमने समझाव्यू हतुं. Vikas says, hello, गुड मॉर्निंग एंड वेलकम एवरीवन. विकास नामनो कोई स्टूडेंट और कोई पर्सन ए बधाने वेलकम करे छे. टुडे एट अवर स्मित विद्यालय ए स्कूलनो नाम छे. टुडे एट अवर स्मित विद्यालय वी हैव द फोर्थ एन्युअल स्मार्ट स्टूडेंट ऑफ द स्कूल कॉन्टेस्ट. एक कॉन्टेस्ट मीन्स हरीफाई. एवी कोई हरीफाई योजाई छे एनुं नाम क्यूँ? फोर्थ एन्युअल स्मार्ट स्टूडेंट ऑफ द स्कूल ए कॉन्टेस्ट त्यां योजाई छे. अवर इंग्लिश टीचर मिस्टर परमार इज द होस्ट ऑफ दिस कॉम्पिटिशन एंड विथ हिम द स्कोरर इज मिस्टर ब्राइट हिज ओन लैपटॉप. आ जे कॉम्पिटिशन योजाई छे एना होस्ट ए कोण गाइड करशे अथवा तो कोना द्वारा योजाई छे? तो एनुं नाम छे इंग्लिश टीचर मिस्टर परमार. અને એની સાથે એનું જે લેપટોપ છે એનું નામ આપણને કહ્યું મિસ્ટર બ્રાઇટ. એ બંને મિસ્ટર બ્રાઇટ શું કામ કરશે, એનું લેપટોપ શું કામ કરશે? તો કે એ સ્કોરર તરીકેનું કામ કરશે. અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. અને આખી કોમ્પિટિશનના એક્સપર્ટ તરીકે કોણ છે? મિસ્ટર શર્મા, કે જે સ્મિત વિદ્યાલયના પ્રિન્સિપલ છે. ટુડે We have 9 contestants. આજની જે કોમ્પિટિશન છે એમાં એમની પાસે 9 contestants છે. They have computer screens in front of them. All of us are eagerly awaiting the start. So, let's not waste time. અને એ કે છે કે આપણે બધા બહુ ઈગરથી, બહુ આતુરતાથી જેની રાહ જોઈએ છે એવી કોમ્પિટિશન સ્ટાર્ટ કરીએ. કેબીસી જોયું હશે અને જસ્ટ ધ સેમ અહીંયા એ જ ટાઈપથી ક્વેશ્ચન્સ બતાવ્યા છે. મિસ્ટર પરમાર સેઝ, થેન્ક યુ વિકાસ, હે એવરી વન, વેલકમ અગેન એન્ડ ઓલ ઓફ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપેન્ટ્સ. વિકાસને થેન્ક્સ કે છે અને પછી જેટલા પણ 9 કન્ટેસ્ટન્ટ્સ છે, પાર્ટિસિપેન્ટ્સ છે, એ બધાને ઓલ ધ બેસ્ટ વિશ કરી અને એ પ્રોગ્રામ શરૂ કરે છે. કન્ટેસ્ટન્ટ સેઝ, થેન્ક યુ સર. મિસ્ટર પરમાર સેઝ, ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. અહીંયા આપણા ટાઇટલ આવ્યું, જુઓ પહેલો રાઉન્ડ કયો કયો? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ મીન્સ સૌથી ઝડપથી પહેલી ફિંગર કોની છે? ઓકે, રેડી? આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કમ્પ્યુટર. એ શું કહે છે કે હું તમને તમારી કમ્પ્યુટરની સ્ક્રીન પર એક ક્વેશ્ચન આપ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ. સૌથી વધારે કેટલી સેકન્ડ મળશે એમને? 7 સેકન્ડ. ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધીસ સીટ. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. અને કહે છે કે સૌથી ઝડપથી એ આન્સર એમણે ક્લિક કરવાના રહેશે. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ ઇન કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ. એને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટનો ક્વેશ્ચન આપ્યો છે કે નીચે જેટલા વર્ડ્સ આપેલા છે એને ગોઠવો અને એનાથી એક વાક્ય બનાવો. ઓપ્શન એ બેસ્ટ, ઓપ્શન બી ફ્રેન્ડ્સ, ઓપ્શન સી ટ્રીઝ, ઓપ્શન ડી આર, ઓપ્શન ઈ અવર. કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર્સ. આન્સર્સ બધા સિલેક્ટ કરી દીધા. ધ કરેક્ટ ઓર્ડર ઇઝ સી ડી ઈ એ બી. આ આખો સેન્ટેન્સનો કરેક્ટ ઓર્ડર છે. ઇટ મીન્સ સેન્ટેન્સ એવું બનશે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. મિસ્ટર ફરમાર સેઝ, ઓકે, ધ ટાઈમ ઇઝ અપ. 7 સેકન્ડનો જે ટાઈમ આપ્યો તો એ હવે કમ્પ્લીટ થયો. લેટ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. અને પછી કહે છે કે કોણે સૌથી ઝડપથી ફાસ્ટ ફિંગર ફર્સ્ટ કરી એ હવે જોઈએ. એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ. નંદિતા ગોસાઈ નામની કોઈક છોકરી. She took only 3 seconds. કેટલો ટાઈમ લીધો? Only 3 seconds. Welcome Nandita. Come to this smart seat. અને કે છે કે આ જે સ્માર્ટ સીટ છે એની પર તું આવીને હવે બેસ. નંદિતા says, Oh, thank you sir.
આઈ એમ સો લકી. મિસ્ટર પરમાર સેઝ, આર યુ રેડી? એને પૂછે છે કે તું રેડી છો? નંદિતા સેઝ, યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. પણ શું કહે છે કે મારે તમને પહેલાં કંઈક કહેવું છે. મિસ્ટર પરમાર સેઝ, યા શ્યોર. નંદિતા સેઝ, સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. જો આની પહેલાંની જે કોમ્પિટિશન હતી લાસ્ટ યરની, એમાં પણ એને પાર્ટિસિપેટ કર્યું હતું, પણ એમાં સક્સેસ થઈ નહોતી. મિસ્ટર પરમાર સેઝ, રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ, અને આ વખતે તને એનો ચાન્સ મળી ગયો. ઓકે, નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ. અને એને રૂલ્સ સમજાવે છે કોમ્પિટિશનના. આઈ વિલ આસ્ક યુ સિક્સ ક્વેશ્ચન્સ. એને કેટલા ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે? સિક્સ ક્વેશ્ચન્સ. ઇચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુઅર ગિફ્ટ એન્ડ ધ સિક્સ કરેક્ટ આન્સર વિલ ગેટ યુઅર સ્કોલરશીપ. જો એને શું કહેવામાં આવે છે કે દરેક સાચો જવાબ જે આપશે એનાથી એને ગિફ્ટ મળશે, અને 6 એ 6 સાચા જવાબ આપશે તો એને સ્કોલરશીપ મળશે. યુ વિલ ગેટ ₹200. હવે આ જે સિમ્બલ છે ને, રૂપીઝનો સિમ્બલ છે. યુ વિલ ગેટ ₹200 એવરી મંથ. અને એને સ્કોલરશીપમાં શું મળશે? તો કે એવરી મંથ ₹200 મળશે. હિયર ઇઝ મિસ ટિક ટિક. મિસ ટિક ટિક ઇટ્સ અ વોચ. એ ઘડિયાળનું નામ કહ્યું. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ. શું કહે છે કે જે મિસ ટિક ટિક છે એ પહેલાં 3 ક્વેશ્ચન માટે ખાલી ને ખાલી 1 મિનિટ આપશે. દેર આર 3 હેલ્પલાઇન્સ. અને પાછું કહે છે કે 3 હેલ્પલાઇન પણ છે. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. અને એમાંથી કોઈ પણ 2 યુઝ થઈ શકે છે. રેડી? એને જે હેલ્પલાઇન છે એ સમજાવે છે. ધ ફર્સ્ટ વન હેલો હેલ્પ, સેકન્ડ વન એક્સપર્ટ્સ એડવાઇસ. જે એક્સપર્ટ છે પ્રિન્સિપલ સર, એની એડવાઇસ લઈ શકાય. થર્ડ વન સ્ટુડન્ટ સપોર્ટ્સ, કે જે સ્ટુડન્ટ્સ અહીંયા બેઠેલા છે એની એડવાઇસ લેવા, એનો સપોર્ટ મેળવી શકાય. નંદિતા સેઝ, યસ. મિસ્ટર પરમાર સેઝ, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. અને એને ફર્સ્ટ ક્વેશ્ચન આપે છે. જો ધીસ ઇઝ ધ ફર્સ્ટ વન. હુ રોટ ધ પોએમ ગ્રામ માતા? હિયર આર ધ ઓપ્શન. જે કવિતા છે ગ્રામ માતા એ કોણે લખી? ઓપ્શન એ કરશનદાસ માણેક, ઓપ્શન બી કલાપી, ઓપ્શન સી ઉમાશંકર જોશી, ઓપ્શન સી ડી પ્રેમચંદ. નંદિતા સે, સર, ઇટ ઇઝ બી કલાપી. અને આન્સર આપે છે કે ગ્રામ માતા જે પોએમ છે એ કલાપીએ લખી છે. મિસ્ટર પરમાર સેઝ, આર યુ શ્યોર? શું તું શ્યોર છે? નંદિતા સેઝ, યસ સર. મિસ્ટર પરમાર સેઝ, ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? નંદિતા સેઝ, યસ. મિસ્ટર પરમાર સેઝ, સો લેટ સી. મિસ્ટર બ્રાઇટ, મિસ્ટર બ્રાઇટ ઇટ મીન્સ અ લેપટોપ. એને કહે છે પ્લીઝ શો ધ રાઇટ આન્સર. અને કોમ્પ્યુટરને કહે છે કે અમને સાચો જવાબ તમે બતાવો. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર એન્ડ યસ યુ આર રાઇટ, ઇટ ઇઝ બી. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. કલાપી રોટ ધીસ ગુજરાતી પોએમ. અને નંદિતાજીએ આન્સર આપ્યો હતો એ સાચો હતો, અને એની ફર્સ્ટ ગિફ્ટ એ જીત્યા છે. મિસ્ટર પરમાર સેઝ, નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. અને પછી સેકન્ડ ક્વેશ્ચન એને પૂછવામાં આવે છે. વિચ સી ટચીસ ગુજરાત? સી એટલે દરિયો. શું કહ્યું? જો વિચ સી ટચીસ ગુજરાત. ગુજરાતને કયા દરિયો ટચ કરે છે? મીન્સ ગુજરાતની આસપાસ, ગુજરાતની જે બોર્ડર છે એને કયો દરિયો ટચ થાય છે? ઓપ્શન એ ધ અરેબિયન સી, ઓપ્શન બી ધ એરલ સી, ઓપ્શન સી ધ રેડ સી, ઓપ્શન ડી ધ યલો સી. નંદિતા સેઝ, ઓ આઈ એમ કન્ફ્યુઝડ. એને આન્સર ખબર નથી, એ કન્ફ્યુઝ છે. ઇટ મે બી આઈધર બી ઓર સી. એ બે ઓપ્શન વચ્ચે કન્ફ્યુઝ છે. કદાચ બી હોઈ શકે અથવા તો સી હોઈ શકે. મિસ્ટર પરમાર સેઝ, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. જે પેલો ક્લોક છે 1 મિનિટનો ટાઈમ, એ બહુ ઝડપથી જાય છે. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન. અને એને યાદ કરાવે છે કે જો તું શ્યોર ના હો તો તારી પાસે હેલ્પલાઇન છે. નંદિતા સેઝ, યસ સર, હેલ્પલાઇન પ્લીઝ. અને હેલ્પલાઇન લે છે. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ.
I want to call my auntie. અને એ કહે છે કે મારે જે હેલો હેલ્પ નામની હેલ્પલાઇન છે એ લેવી છે અને એના આંટીને કોલ કરવો છે. મિસ્ટર પરમાર સેઝ, ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા ડાયલ્સ ધ નંબર. એ નંબર ડાયલ કરે છે. નંદિતા સેઝ હેલો આંટી. ઇન રિપ્લાય એની આંટી બોલે છે યસ. નંદિતા સેઝ હેલો આંટી, આઈ એમ નંદિતા. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ. આઈ વોન્ટ યોર હેલ્પ. આઈ એમ એટ સેકન્ડ સ્પેશન એન્ડ આઈ હેવ ઓનલી વન મિનિટ. જો એ કહે છે કે એણે સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ જે કોમ્પિટિશન છે એમાં પાર્ટિસિપેટ કર્યું છે અને એને હેલ્પ જોઈએ છે. કયા સ્ક્વેશનમાં? કહ્યું સેકન્ડ સ્ક્વેશનમાં. અને પાછું કહે છે કે એની પાસે એક જ મિનિટનો ટાઈમ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ સ્ક્વેશન. ઓકે. અને પછી ઇન્ફોર્મ કરે છે કે જેવું હું તમને સ્ક્વેશન પૂછવાની શરૂઆત કરીશ કે તરત જ મારો ટાઈમ કમ્પ્લીટ થઈ જશે. આન્ટી સેઝ ઓકે નંદ, આઈ એમ રેડી, ટેલ મી. અને સ્ક્વેશન રિપીટ કરે છે. વિચ નંદિતા સેઝ વિચ સી ટચિસ ગુજરાત. ધ અરેબિયન સી, ધ એરલ સી, રેડ સી, ધ યલો સી. આન્ટી સેઝ આઈ થિંક ઇટ્સ એ ઓર બી. એ પણ બે આન્સર આપે છે. નંદિતા સેઝ ફાસ્ટ આન્ટી, ફાસ્ટ. થોડી સ્પીડી કહો બીકોઝ એક જ મિનિટનો ટાઈમ છે. આન્ટી સેઝ ઓકે, યુ હેવ ટુ ચૂઝ એ. અને એને ઓપ્શન એ કહે છે. ફોન કટ્સ. અને તરત જ ફોન કટ થઈ જાય છે. નંદિતા સેઝ ઓ, આઈ થિંક આન્ટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. એની જે આન્ટી છે એ ઓપ્શન એ કહેતા હતા. મિસ્ટર પરમાર, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. હવે ટાઈમ જવા માંડ્યો એટલે કહે છે કે મને તારો જે કરેક્ટ આન્સર છે એ કે. નંદિતા સેઝ સર, માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. અને કહે છે કે મારો જે આન્સર છે એ છે. મિસ્ટર પરમાર સેઝ ઓકે, લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. અને પેલું જે લેપટોપ છે એને પૂછવાનું કહે છે. કમ્પ્યુટર શોઝ આન્સર એન્ડ યુ, યસ યોર આન્ટી ઇઝ રાઇટ, યુ વિન અનધર ગિફ્ટ. અને કહે છે કે તારા આન્ટી સાચા હતા અને સેકન્ડ સ્પેન્શનનો આન્સર પણ તને સાચો મળ્યો અને બીજી ગિફ્ટ પણ એ જીતે છે. નંદિતા સેઝ ઓ, આઈ કાન્ટ બિલીવ ધીસ, થેન્ક યુ સર, થેન્ક યુ આન્ટી. જોશું કે છે કે મને બિલીવ નથી થતું કે હું બીજી ગિફ્ટ પણ જીતી ગઈ છું અને એના સર, ઇટ મીન્સ જે હોસ્ટ છે એ અને એની આંટી બંનેને થેન્ક યુ કહે છે. મિસ્ટર પરમાર સેઝ ઓકે નંદિતા, કીપ ઇટ અપ. નાવ ધીસ ઇઝ ધ થર્ડ સ્ક્વેશન એન્ડ આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. ઓકે લેટ્સ સી. શું કહે છે કે હવે થર્ડ સ્ક્વેશન પૂછે છે અને થર્ડ સ્ક્વેશન પછી મિસ ટિક ટિક એને ડિસ્ટર્બ કરશે નહીં. થર્ડ સ્ક્વેશન શું કહ્યું? જો ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇન ટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન અન આર. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ? એને શું કહે છે કે જે અમાઉન્ટ ઓફ વોટર ટેન્કની અંદર મીન્સ ટાંકીમાં જે પાણીનો જથ્થો ભરાય છે એ દર મિનિટે ડબલ થાય છે અને એક કલાકમાં એ ટાંકી ભરાઈ જાય છે ફૂલ. તો એ એક ટાંકીને અડધી ભરવી હોય તો કેટલો સમય લાગી શકે? ઓપ્શન એ 58 મિનિટ્સ, ઓપ્શન બી 30 મિનિટ્સ, ઓપ્શન સી 59 મિનિટ્સ, ઓપ્શન ડી 31 મિનિટ્સ. નંદિતા સેઝ આઈ નો ધ આન્સર, ઇટ ઇઝ સી 59 મિનિટ્સ. અને એ ક્વિકલી આન્સર આપી દે છે કે ઓપ્શન સી 59 મિનિટ્સમાં એ જે ટેન્ક છે એ હાફ ફૂલ થઈ જશે. મિસ્ટર પરમાર સેઝ યસ યુ આર ક્વાઇટ રાઇટ, હા તું સાચી છે. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ. અને એને કહે છે કે તને બીજી ગિફ્ટ પણ મળી ગઈ. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. અને ઓડિયન્સને કંઈક કહે છે નંદિતા વિશે. શું કહ્યું? નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. નંદિતા જે છે એ હોકીનો સારું પ્લેયર છે અને જે લાસ્ટ ટુર્નામેન્ટ થઈ હતી એમાં એને પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ પણ મળ્યું હતું.
લેટ્સ ક્લેપ ફોર ધેટ અને કહે છે કે આપણે બધા એના માટે તાળીઓ પાડીએ. નંદિતા સેઝ થેન્ક યુ સર. મિસ્ટર મહેતા ઓકે લેટ્સ ગો ઓન ધ સ્પેશન ઇઝ અને કહે છે કે હવે પછીનો સ્પેશન લિસન અહીંયા મિસ્ટર મહેતા નહીં બટ મિસ્ટર પરમાર. ફોર્થ વન વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ જે ટ્રીઝ શ્વાસમાં કયો ગેસ લે છે. ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી નાઇટ્રોજન, ઓપ્શન ડી મિથેન. નંદિતા સેઝ આઈ થિંક ઇટ ઇઝ બી. મિસ્ટર પરમાર સેઝ ઇઝ દેટ યોર ફાઇનલ આન્સર. શું એ તારો ફાઇનલ આન્સર છે. નંદિતા સેઝ યસ સર આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી અને કહે છે હા મારે ઓપ્શન બી સાથે જવું છે. મિસ્ટર પરમાર સેઝ લેટ સી ઉપ્સ ધીસ ઇઝ અ રોંગ આન્સર અને કહે છે કે તારો જવાબ ખોટો છે. યુ લૂઝ ધ ગેમ અને અહીંયા એની ગેમ હારી જાય છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન. નંદિતા સેઝ ઓ સી ઇઝ ફિલિંગ સેડ. મિસ્ટર પરમાર સેઝ ડોન્ટ વરી વેલ પ્લેડ નંદિતા ટેક યોર સીટ અને એને જે નિરાશ થઈ છે એટલે એને થોડું એન્કરેજ કરવાનો ટ્રાય કરે છે અને પછી કહે છે કે તારી સીટ પર તું બેસી શકે છે. નાવ અનધર કન્ટેસ્ટન્ટ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર અને બીજા કન્ટેસ્ટન્ટ માટે એ હવે બીજો સ્પેશન આપે છે. હિયર કમ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ અને બીજો સ્પેશન આપીને કહે છે કે તમારો ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડનો જે સેકન્ડ ક્વેશ્ચન છે એ હવે તમારી સ્ક્રીન ઉપર છે. સી અહીંયા આપણું જે યુનિટ છે એ કમ્પ્લીટ થયું ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. આઈ હોપ કે તમને એમાં ખબર પડી હશે. નાવ એના રિલેટેડ જે એક્સરસાઇઝ આપેલી છે એ હવે પછીના વિડીયોમાં આપણે ડિસ્કસ કરીએ.